નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસ ટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો વરસાદને લઈને અપડેટ મળી રહ્યા છે. નજર કરીએ ગુજરાતમાં 24 કલાકમાં 32 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં 7 દિવસ સારો વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કે ભાવનગરના ગારેધારમાં સરેરાશ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો 19 જૂને ચોમાસું સક્રિય થતા દક્ષિણના અમુક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે, જ્યારે સુરેન્દ્રનગરના લખતરમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ વરસાદના અહેવાલ છે. ભાવનગરના જેસરમાં સરેરાશ 1 ઇંચ વરસાદ વરસ્યો છે. તો અન્ય 28 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. વઢવાણમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. વઢવાણમાં 3 ઇંચ વરસાદ વરસતા આજે સમગ્ર જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે, જ્યારે કે ગારિયાધારમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. લખતરમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો અમરેલીના લીલિયા લાઠીમાં હળવો વરસાદ વરસ્યો છે. ગુજરાતના અનેક જગ્યાએથી વરસાદના અહેવાલ છે. મોરબીના વાંકાનેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશી છે. નવસારીના જલાલપોર, વલસાડના કપરાડામાં પણ વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ વરસાદ વઢવાણમાં 3 ઇંચ જેટલો વરસ્યો છે. તો 19 જૂને ચોમાસું સક્રિય થતા દક્ષિણના અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં 7 દિવસ સારો વરસાદ રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. તો ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું નવસારી પહોંચ્યા બાદ નબળું પડ્યું, જોકે આગામી 4 દિવસ બાદ ચોમાસું ફરી સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ 19 જૂનના રોજ વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે કે 16 જૂનના દિવસે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી 17મી થી 22મી જૂનની વચ્ચે ચોમાસું સક્રિય થશે. આ દરમિયાન તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે, પરંતુ 17મી થી 22મી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે, જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે. તો ક્યાં વરસાદ પડી શકે છે તેના પર નજર કરીએ. 16 જૂન રવિવાર એટલે કે આજે અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડમાં વરસાદ વરસી શકે છે. તો સુરેન્દ્રનગરમાં પણ વરસાદના અહેવાલ છે. બોટાદમાં પણ વરસાદ વરસી શકે છે. 17 જૂને એટલે કે સોમવારે ભાવનગર, નવસારી, વલસાડમાં વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કે 18મી જૂન મંગળવારે નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. તો 19 જૂને બુધવારના દિવસે નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ડાંગમાં, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કે 20મી જૂન એટલે કે ગુરુવારના દિવસે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. બોટાદ અને કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે. ગુજરાત સ્ટેટ કે લીધે ફોરકાસ્ટ દિયા જા રહા હૈ. ડે 1 સે લેકર ડે 4 તક આઇસોલેટેડ પ્લેસીસ પે લાઇટ ટુ મોડરેટ રેન હોને કા પૂર્વાનુમાન હૈ, ઓર ડે 5, ડે 6 ઓર ડે 7 કે લીધે ફ્યુ પ્લેસીસ પે લાઇટ સે મોડરેટ રેન હોને કા પૂર્વાનુમાન હૈ. તો થોડા દિવસો પહેલા ચોમાસું નબળું પડ્યું હતું, પરંતુ હવે 17 થી 22 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે, ત્યારે આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોક્સી. કામેશ, કેવી સંભાવનાઓ વરસાદની વ્યક્ત થઈ રહી છે? બિલકુલ કૃષ્ણ, આપને જણાવી દઉં કે જૂન મહિનાના મધ્યાહ્નની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 4 દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી માંડીને મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારથી
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, શું છે સમગ્ર સ્થિતિ, અત્યારે વાદળોની સ્થિતિ શું છે, એ તમામ બાબતો જીએસટીવી પોતાના દર્શકો સુધી પડેપડની જાણકારી પહોંચાડી રહ્યું છે. સૌ પ્રથમ આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે જે ક્લાઉડ્સની વાત કરવામાં આવે, વાદળોની સ્થિતિની વાત કરવામાં આવે છે, તો એ કઈ જગ્યાએ અત્યારે સ્થિત છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, અને ત્યારબાદ ક્યાં ભારે વરસાદની સંભાવના અત્યારે મેપના માધ્યમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું. અત્યારની જો કૃષ્ણા પ્રવર્તમાન સ્થિતિની જો વાત કરવામાં આવે તો મુંબઈમાં અત્યારે આ વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ ગઈ છે, અને જેને લઈને મુંબઈના દરિયાકાંઠેથી ચોમાસું ક્રમશઃ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એન્ટ્રી લેતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં વાદળો અત્યારે ઘેરાયેલા છે જે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્યારબાદ કહી શકાય કે આ વાદળોની સ્થિતિ આગળ વધતા સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો વેરાવળના જે દરિયાકાંઠો જે છે ત્યાં આગળ પણ અત્યારે વાદળો ઘેરાયેલા છે, એટલે વરસાદ વરસે તેવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની જો આગળ જતા વાત કરવામાં આવે તો જામનગર, પોરબંદર સહિતનો જે પણ ભાગ છે, સુરેન્દ્રનગર સહિતનો જે ભાગ જે છે, આ તમામ જગ્યાએ અત્યારે જે જે વાદળો જે છે એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ તમામ જે અત્યારે ઘેરાયેલા વાદળો છે તે અત્યારે કહી શકાય કે હજી ગતિમાન થશે અને આગામી સમયમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે ચોક્કસ કહી શકાય કે અત્યારે ચોમાસાની સત્તાવાર રીતના શરૂઆત થઈ ગઈ છે, ત્યારે મુંબઈથી આ જે વાદળો અત્યારે બનવાના શરૂ થઈ ગયા છે, દક્ષિણ ગુજરાતમાં તેની એન્ટ્રી જોવા મળી રહી છે, અને ત્યારબાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ અત્યારે વાદળોની ઘેરાવાની સ્થિતિ મેપના માધ્યમ દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સાથે જ જો વાત કરવામાં આવે કે અત્યારે જો આગામી સમયમાં કેવી રીતના વરસાદ પડે, શું સ્થિતિ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો મુંબઈમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની રીતે અત્યારે મુંબઈમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, આ સાથે જ આગામી સમયમાં મુંબઈમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ચોમાસાની જો વાત કરવામાં આવે તો અત્યારે આજના દિવસની જો વાત કરવામાં આવે તો સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. રાજસ્થાનમાં એક મોટી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસરના ભાગરૂપે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે જ વાત કરીએ તો ખાસ કરીને દ્વારકા જે છે આ અહીંયા આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, જે આ એક મોટું સિસ્ટમ જે વરસાદનું એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને કહી શકાય કે પોરબંદર અને પોરબંદર નજીકના જે ભાગો જે છે, દ્વારકાનો જે દરિયાકાંઠો છે, ગીર સોમનાથથી માંડી અને દ્વારકાનો જે દરિયાકાંઠો છે, જામનગર છે, થાન છે, સુરેન્દ્રનગર છે, આ તમામ ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. એટલે ચોક્કસથી આજે વહેલી સવારથી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કદાચ એવું પણ બની શકે કે ભારે વરસાદ પડે તે શક્યતાને પણ સ્પષ્ટપણે નકારી શકાય તેમ નથી, કારણ કે અહીંયા સ્પષ્ટપણે આ જે સિમ્બોલ જોવા મળી રહ્યો છે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. એને લઈને વાત કરવામાં આવે તો પોરબંદરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી શકે છે, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે, દ્વારકામાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે આકાશ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, તો આ પરિસ્થિતિ કેટલો સમય સુધી રહી શકે છે? બિલકુલ કૃષ્ણા, આપને જણાવ્યું કે આગામી 4 દિવસ સુધી આ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, અને જેને લઈને વાત કરવામાં આવે તો સત્તાવાર રીતના ચોમાસાનું આગમન તો થઈ જ ગયું છે, એટલા માટે આજે વહેલી સવારથી જ વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ પોરબંદર, દ્વારકા સહિતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદ આગળ જતા ભારે વરસાદ પડે, ભારે પવન સાથે વરસાદ પડે તે શક્યતાને પણ નકારી શકાય નથી. આગામી 4 દિવસ સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના મધ્ય ગુજરાતના ભાગો જે છે ત્યાં આગળ હળવોથી મધ્યમ વરસાદ પડે, ભારે વરસાદ પડે તે સંભાવનાને પણ હવામાન વિભાગે જે વ્યક્ત કરી છે. મેપના માધ્યમ દ્વારા પણ આપણે જાણ્યું કે પૂરેપૂરી રીતના અત્યારે જે વહેલી સવારથી જે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છે, પોરબંદરમાં પણ વરસાદી માહોલ છે, એટલે ચોક્કસ આ સિસ્ટમ સક્રિય થશે, એ રીતના ભારે વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. જી જી, આભાર કામેશ.